नेक्स्ट लेक्चर से आज आप लिगेंड प्रबलता और संकीर्णनी स्थिरता विषे तो छेल्ले आपणे कॉम्प्लेक्स कम्पाउंड कई रीते बने छे एमा लिगेंड शू छे लिगेंड वर्गीकरण समझी गया। हवे लिगेंड वर्गीकरण पर आपणे पहेलां पहेलुं तो लिगेंड प्रबलता पॉइंट एक आप्यो छे के लिगेंड प्रबल छे तो लिगेंड प्रबल होय तो संकीर्णनी स्थिरता केवी हशे वधारे हशे कि ओछी तो तमने तो अंदाज ख्याल आई गयो हशे शब्द उपर थी। पण हवे लिगेंड ने प्रबल छे एवुं ओळखवुं कई रीते एक प्रश्न आपणो आ छे। प्रश्न नंबर बे के जरूरी नथी दर वक्त लिगेंडना आधारे तमे संकीर्णनी स्थिरता नक्की करी शको तो संकीर्णनी स्थिरता पर एवा बीजा कया परिबळो पण काम करता होय छे एक ए पॉइंट आपणे समजवानो छे बराबर। चलो जोता जईए क्वेश्चन घणी वखत काम लागे छे एमसीक्यू में मोटा भागे आ जरूर पड़शे। तो जुओ सौथी पहेला आपणे कहीए छीए कि लिगेंडनी प्रबळता अने संकीर्णनी स्थिरता હવે જ્યારે સંકીર્ણ સંયોજન બને છે ત્યારે એમાંથી શું કરે છે લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને દાન કરતો હોય છે। તો લિગેન્ડ પણ આપણી પાસે બે પ્રકારના હોય છે લિગેન્ડ બે પ્રકારના જોવા મળે છે એમાં એક છે પ્રબળ લિગેન્ડ અને બીજો છે નિર્બળ લિગેન્ડ। હવે લિગેન્ડ કરે છે શું ધાતુ આયન છે ધાતુ આયન પાસે ખાલી ડી કક્ષક છે અને એ શું કરે છે લિગેન્ડ પોતાનું વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે છે અને એને દાન કરે છે। તો એક આ પણ પોઈન્ટ આપણે સમજવા જેવો છે સંકીર્ણ સંયોજનો બનવા માટેની જરૂરિયાતો કઈ તો પહેલામાં પહેલી જરૂરિયાત લિગેન્ડ પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે તેવું હોવું જોઈએ પોઈન્ટ નંબર એક। નંબર બે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા માટે મધ્યસ્થ ધાતુ આયન પાસે ખાલી કક્ષકો હોવી જોઈએ અને પોઈન્ટ નંબર ત્રણ ઇલેક્ટ્રોન દાન કરનાર લિગેન્ડની કક્ષકોની જે સંમિતિ હોય એવા જ પ્રકારની કક્ષકોની સંમિતિ સ્વીકારનાર ધાતુ આયનની પણ હોવી જોઈએ અને એ તેના કારણે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી તેની સાથે સંવર્ગ સંયોજક બંધથી જોડાતો હોય તો એ ત્રણ પોઈન્ટ આપણને અહીંયા સંકીર્ણ બનવા માટે જરૂરિયાત કઈ છે એ સમજાવે છે। હવે અહીંયા લિગેન્ડની વાત કરીએ તો લિગેન્ડ બે પ્રકારના છે આપણે કહ્યું મુજબ કે પ્રબળ અને નિર્બળ। પ્રબળ લિગેન્ડ હશે તો એ પ્રબળતાથી ધાતુ આયન તરફ એટ્રેક્શન થશે પ્રબળતાથી ધાતુ આયનના કેન્દ્ર તરફ એ આકર્ષિત થશે અને એ ધાતુ આયનના કેન્દ્ર તરફ આકર્ષિત થાય છે અને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે ત્યાં એક ઘટના પણ જોવા મળતી હોય કે ધાતુ આયનની જે ડી કક્ષક હોય કે જેની પાસે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનની ગોઠવણી જ્યારે થયેલી હોય અને જ્યારે લિગેન્ડ પોતે ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવતો હોય ત્યારે ધાતુ આયનના કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડના પોતાના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે ક્યારેક ક્યારેક રિપલ્ઝન થતું હોય ત્યારે ધાતુ આયન પોતાના ઇલેક્ટ્રોનને સ્થાયી થવા માટે એમાં ફેર ગોઠવણી કરવા પ્રયત્ન કરતો હોય અને એ કોના ઉપર ડિપેન્ડેડ છે લિગેન્ડની પ્રબળતા ઉપર। તો એ લિગેન્ડની પ્રબળતા આપણને ત્યાં સમજાવે છે કે લિગેન્ડ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને જ્યારે દાન કરે છે ત્યારે જો લિગેન્ડ પ્રબળ હશે તો એ પ્રબળતાથી ધાતુ આયનના કેન્દ્ર તરફ આકર્ષિત થશે અને જો લિગેન્ડ નિર્બળ હશે તો કેન્દ્ર તરફ એનું આકર્ષણ ઓછું હશે। તો મતલબ લિગેન્ડ જ્યારે પ્રબળ ગોઠવાશે મતલબ પ્રબળ લિગેન્ડ જ્યારે જોડાશે તો એ મધ્યસ્થ ધાતુ આયનના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી શકે છે નિર્બળ લિગેન્ડ હશે તો ધાતુ આયનના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી ક્યારે કરી શકશે નહીં। તો આ પોઈન્ટ આપણે પહેલાં સમજવાનો છે હવે આના ઉપરથી જ સમજવાનું છે કે લિગેન્ડની પ્રબળતા કઈ રીતે આપણે સમજાવી શકીએ છીએ। તો જુઓ લિગેન્ડ આપણી પાસે આમ તો બધા ઘણા બધા અલગ અલગ પ્રકારના છે ક્રિસ્ટલ વિડ થિયરી આવશે એટલે ત્યાં આખું તમને લિગેન્ડની સિરીઝ મળી જશે। અત્યારે જસ્ટ સપોઝ આપણે સમજવા માટે પોઈન્ટ એક અહીંયા સમજી લઈએ કે કઈ રીતે લિગેન્ડને તમે પ્રબળ છે કે નિર્બળ ઓળખી શકો તો આપણે કીધું કે લિગેન્ડ છે એ શું કરે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે। હવે તમે એને વિદ્યુત ઋણતા સાથે સરખામણી કરી જુઓ વિદ્યુત ઋણતા એટલે શું કહે છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા બંધમાં રહેલા સંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા જેની ખેંચવાની ક્ષમતા વધારે એની વિદ્યુત ઋણતા વધારે જેની ખેંચવાની ક્ષમતા ઓછી એની વિદ્યુત ઋણતા ઓછી। તો હવે તમે જ વસ્તુ વિચારો કે લિગેન્ડ પ્રબળ ક્યારે કહેવાય કે જ્યારે પ્રબળતાથી ઇલેક્ટ્રોન દાન કરતો હોય લિગેન્ડ નિર્બળ ક્યારે કહેવાય કે જ્યારે એ નિર્બળતાથી મતલબ પ્રબળતાથી ઇલેક્ટ્રોન દાન કરતો ન હોય તો જેની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા વધારે એ પ્રબળ લિગેન્ડ કહી શકાય। તો મતલબ હું અહીંયા લખી શકું છું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા કેવી દર્શાવે છે વધુ જ્યારે નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા કેવી ગણાશે ઓછી ગણાશે બરાબર। હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે ધાતુ આયનના કેન્દ્ર તરફ
અથવા ધાતુ આયન તરફ પણ શબ્દ હું વાપરી શકું છું. ધાતુ આયન તરફ પ્રબળ આકર્ષણ ધરાવે, પ્રબળ આકર્ષણ ધરાવે. તેથી તેની અસરથી ધાતુ આયનના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. આ બધું શું છે આગળ થિયરી આવશે એમાં આપણે જરૂર પડશે, એટલે અહીંયા નોંધ કરી રાખવાની છે. ચલો બીજા નંબરમાં કીધું કે ઇલેક્ટ્રોનિકમાં દાન કરવાની ક્ષમતા ઓછી, ઇલેક્ટ્રોનિકમાં દાન કરવાની ક્ષમતા ઓછી, તો આના કરતાં ઉલટું ધાતુ આયન તરફ આકર્ષણ ઓછું હોય, તેથી તેની ધાતુ આયનના ઇલેક્ટ્રોન પર અસર નહીવત થાય છે. મતલબ કે ફેર ગોઠવણી કરે જ નહીં, બરાબર. ફેર ગોઠવણીને અહીંયા શબ્દમાં હું યુઝ કરું છું યુગ્મીકરણ. સિંગલ ઇલેક્ટ્રોન હોય તો એ સ્ટેબલ થવા માટે ડબલ પેર બનાવવાનો પ્રયત્ન કરે, સિમ્પલ લોજિક જ છે આ, બરાબર. ચલો હવે આપણે અહીંયાથી નક્કી કરીએ, લિગેન્ડ પ્રબળ તો કહી દીધું કે ઇલેક્ટ્રોનિકમાં દાન કરવાની ક્ષમતા વધારે, વિદ્યુત ઋણતા સાથે એને કમ્પેર કરીએ, જેની વિદ્યુત ઋણતા વધુ તેની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા. વિદ્યુત ઋણતા વધારે હોય શું કરે, ઇલેક્ટ્રોનને પ્રબળતાથી ખેંચે, તો દાન કરવાની ક્ષમતા કેવી થઈ જાય, ઓછી. તેની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા ઓછી હોય. હવે આના ઉપરથી આપણે લિગેન્ડની પ્રબળતા નક્કી કરવાની. તો જુઓ વિદ્યુત ઋણતાનો ક્રમમાં આપણે જે લિગેન્ડ છે, લિગેન્ડમાં એક કાર્બન આવશે, પછી નાઇટ્રોજન આવશે, ઓક્સિજન પણ આવશે અને હેલોજન પણ આવશે. આ પરમાણુઓમાંથી જ લિગેન્ડ બનાવેલા આવશે. હવે તમે જેમ આ તરફ જાઓ છો એમ એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય છે, વધે. તો વિદ્યુત ઋણતા વધારે કોની છે, હેલોજનની, ત્યાર પછી ઓક્સિજન, ત્યાર પછી નાઇટ્રોજન અને ત્યાર પછી કાર્બનની. તો મતલબ કાર્બન ડોનર જે છે, અહીંયા જે બતાવ્યા છે આપણે ડોનર આપેલા છે, આ બધા ડોનર એટમ આપ્યા, એ ડોનર એટમ અહીંયા લિગેન્ડમાં કામ કરતા હોય છે. તો કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી તો એની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા એના કરતાં વધારે તો ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા આના કરતાં ઓછી, ઓક્સિજનની એના કરતાં વધારે વિદ્યુત ઋણતા આના કરતાં પણ ઓછી ઇલેક્ટ્રોન, હેલોજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે તો એની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા સૌથી ઓછી થાય. તો મતલબ તમે આ તરફ જશો એમ લિગેન્ડની પ્રબળતા ઘટતી જાય. તો આના આધારે આપણે કહી શકીએ કે કાર્બન ડોનર હોય તો પ્રબળ લિગેન્ડ કહેવાય, નાઇટ્રોજન ડોનર હોય તો એના કરતાં ઓછો પણ કહેવાય પ્રબળ લિગેન્ડ, ત્યાર પછી ઓક્સિજન ડોનર, ત્યાર પછી હેલોજન ડોનર. તો આ પ્રમાણે જે આપ્યા છે એ મુજબ ડોનર એટમ અને આ ડોનર એટમ ઉપરથી આપણે કહી શકીએ છીએ લિગેન્ડની પ્રબળતા. તો જ્યાં કાર્બન અને નાઇટ્રોજન ડોનર હોય એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે, આ ધ્યાન રાખવાનું છે, અને જ્યાં ઓક્સિજન અને હેલોજન ડોનર હોય તે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ. તમારી પાસે ટેક્સ્ટબુકમાં પાછળ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની થિયરી છે, અષ્ટફલકીય ક્ષેત્રમાં, એમાં એક સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આપેલી છે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં તમે જોશો તો સૌથી ઓછી પ્રબળતા આયોડિન હેલોજન હશે, સૌથી વધુ ત્યાં કાર્બોનિલની આપેલી છે. તો મતલબ અહીંયા અલગ અલગ પ્રકારના જો હું લિગેન્ડ દર્શાવવાનો પ્રયત્ન કરું તો કાર્બોનિલ છે, અથવા તો તમે સાયનાઇડ પણ અહીંયા લઈ શકો છો, બરાબર. હવે તમે જુઓ અહીંયા કાર્બન ઓક્સિજન કાર્બન નાઇટ્રોજન છે, સમજાય છે. આ કાર્બન ડોનર છે આપણી પાસે, સૌથી વધુમાં વધુ કાર્બોનિલની લિગેન્ડ તરીકે પ્રબળતા છે. આપણે ઉદાહરણ માટે સમજવાનું છે. તો તમે ઉદાહરણ તરીકે CO પણ લઈ શકો છો, CN પણ લઈ શકો છો. પછી એ જ પ્રમાણે આગળ તમે નાઇટ્રોજન માટે જાઓ તો NH3 લઈ શકો, ઓક્સિજન માટે જાઓ તો ઓક્સિજન માટે H2O લિગેન્ડ લઈ લો અથવા OH- નો ઉપયોગ કરો, હેલોજન માટે જાઓ તો અહીંયા સપોઝ હું CL મૂકી દઉં છું. આ પ્રમાણેના અલગ અલગ આપણને લિગેન્ડ આપે. અહીંયા બંને જગ્યાએ કાર્બન ડોનર છે, અહીંયા નાઇટ્રોજન ડોનર, અહીંયા ઓક્સિજન ડોનર, અહીંયા હેલોજન. તો લિગેન્ડમાં પ્રબળતા આની વધારે, ત્યાર પછી NH3, ત્યાર પછી H2O, ત્યાર પછી હેલોજન. હવે આ ક્યારે તમે યુઝ કરી શકો કે દર્શાવેલું સંકીર્ણમાં ધાતુ આયન જ્યારે સમાન હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો પહેલામાં પહેલો પોઈન્ટ આ, લિગેન્ડ પ્રબળ છે એના ડોનર એટમ ઉપરથી નક્કી થાય. જો દર્શાવેલો ડોનર પરમાણુ, દાન કરનાર પરમાણુ
ओछो विद्युत ऋणी होय तो इलेक्ट्रॉन जल्दी दान करते तो लिगेंड की प्रबलता वधारे। तो मतलब इलेक्ट्रॉन युग्म दान करवानी क्षमता जेनी वधारे एनी लिगेंड की प्रबलता वधु छे एवुं आपणे कही सकीए। अने आना आधारे ज कही सकीए जेम लिगेंड की प्रबलता वधु जेम लिगेंड की प्रबलता वधु तेम संकीर्णनी स्थिरता वधु संकीर्णनी स्थिरता वधु। केम आवुं कीधुं एनुं रीजन छे, आपणे पहेला ज कीधुं के लिगेंड प्रबळ हशे तो प्रबळताथी इलेक्ट्रॉन युग्म दान करशे, प्रबळताथी इलेक्ट्रॉन युग्म दान करशे तो प्रबळ સવર્ગ સહસર્જક બંધથી જોડાશે ધાતુ આયન, અને બંધને સરળતાથી તમે તોડી શકો નહીં તો મતલબ એની સ્ટેબિલિટી ત્યાં વધારા। ચલો આના પરથી એક્ઝામ્પલને સમજીએ કે એક્ઝામ્પલમાં મેં કહ્યું એ મુજબ કે જો સમાન ધાતુ આયન આપેલી હોય, मतलब धातु सामन आपेलो हो त्यार बात है और लिगेंड जुदा जुदा प्रकार आपेलो होने पूछे कि संकीर्ण की स्थिरता को तो तमने आ पॉइंट पर जवाब मिली जवो जो कि जेमा प्रबल लिगेंड जोड़ेलो हे संकीर्ण की स्थिरता वारे जेम निर्बल लिगेंड जोड़ेलो एम संकीर्ण की स्थिरता ओछी है आप कही सकी। जो दाखला तरीके एक्जाम्पल लीए तो अँ संयोजन में एनआई सीओ सिक्स लू छू, कार्बोनिल तटस लिगेंड है, कार्बोनिल तटस लिगेंड होवा अँ निकल पर तटस परमाणु तरीके वर्षे। त्यार पछी कार्बोनिल पछी नाइट्रोजन डोनर लेवो है एनआई एनएच थ्री सिक्स अने अँ वीजभार आवशे प्लस टू आयन तरीके एनआई एनएच थ्री सिक्स प्लस टू लई शको अथवा तटस्थ बताओ हो तो तब आ रीते जीरो तटस्थ दर्शाई शको। चलो एज प्रमाणे एन आई एच टू ओ सिक्स प्लस टू एन आई सी एल सिक्स माइनस फोर आयन, आ प्रकार अलग अलग संकीर्ण संयोजन है। बीजू उदाहरण पर आम समझिए, उदाहरण नंबर बे अँ हूँ मूकी दऊँ छूँ कॉपर, કોપરની સાથે અહીંયા હું ગોઠવી દઉં છું ચાર સાયનોલિગેન્ડ, સાયનોલિગેન્ડની અંદર આપણી પાસે માઇનસ વન ચાર છે તો ટોટલ ચાર્જ આનો થશે માઇનસ ફોર, કોપર કયા આયન સ્વરૂપે છે પ્લસ ટુ અને આ ટોટલ થશે માઇનસ ફોર તો વધ્યા કેટલા માઇનસ ટુ તો ચાર્જ અહીંયા મૂકી દો। ચલો એ જ પ્રમાણે સીયુ એનએસ થ્રી સિક્સ અહીંયા ચાર્જ આવશે પ્લસ ટુ, કેમ પ્લસ ટુ થયો એનએસ થ્રી તટસ લિગેન્ડ છે, એનએસ થ્રી સિક્સ નહીં સોરી ફોર फोर फोर अँ राखी है। चलो एज प्रमाण सी यू एच टू की जगह सपोज मान लो कि हूँ गोठी दऊँ छू ओएच माइनस अने ओएच तरीके के गोठवाना चार, चलो आ प्लस टू टोटल माइनस फोर माइनस टू बढ़ा। एज प्रमाण सी यू सी एल सिक्स है, सी यू सी एल सिक्स प्लस टू अरे सॉरी अँ प्लस फोर सी एल फोर प्लस टू माइनस फोर बाकी रहा माइनस टू। तो तब जुओ आ प्रमाण प्रश्न की अँ बात करूँ छू, जो संकीर्ण में रहेलो धातु केन्द्रित परमाणु मध्यस्थ धातु आयन सामन हो, जो धातु परमाणु सामन आपेलो हो तो लिगेंड की प्रबलता पर संकीर्ण की स्थिरता नक्की कर सकते हो। तो अँ कार्बन डोनर नाइट्रोजन डोनर ऑक्सिजन डोनर अँ हेलोजन डोनर, तो हेलोजन डोनर इलेक्ट्रॉन युग्म दान करवानी क्षमता ओछी एटले संकीर्णनी स्थिरता ओछी, कार्बन डोनर की दान करवानी क्षमता वधारे तो ये प्रबल लिगेंड है, प्रबल लिगेंड अँ आपेलो है आ प्रबल लिगेंड है आ प्रबल लिगेंड है तो आ बने स्थिरता आ बने करता वधारे, पण एमां ऑक्सिजन कार्बन डोनर करता नाइट्रोजन डोनर की ओछी, नाइट्रोजन डोनर करता ऑक्सिजन डोनर की ओछी, एना करता ओछी हेलोजन डोनर। चलो तो एज प्रमाणे अहींया पण आई सके कार्बन डोनर नाइट्रोजन डोनर ऑक्सिजन डोनर अने हेलोजन डोनर आप आ रीतनों क्वेश्चन तमने आपेलो है तमे सॉल्व कर सको कि जयरे धातु एक सरखी बधा में आप लिगेंड जुदा जुदा हो तो लिगेंड की प्रबलता पर तमे नक्की कर सको। चलो तो पहलो पॉइंट एक आ छे, बीजो पॉइंट आनी अंदर समझाइए छे आपणे मध्यस्थ धातु आयन नो वीजभार, मध्यस्थ धातु आयन नो वीजभार, जेम मध्यस्थ धातु आयन वीजभार वधारे होय मतलब केटायन नो चार्ज जेम वधारे बरोबर, मध्यस्थ धातु आयन वीजभार जेम वधारे एम संकीर्णनी स्थिरता वधु, मध्यस्थ धातु आयन नो वीजभार जेम वधु तेम
संकीर्णनी स्थिरता वधु। पण आ दरेक जगह काम नहीं आवतो, आ पॉइंट ध्यान रखो, एक्सेप्शन है आनी अंदर बे, Fe6-4, Fe6-3, CuNH3+3, CuNH3+2 बन्ने में तुम जोशो तो बन्ने एक बीजा थी उल्टू बतावे छे आखू, आने कोई फॉलो नहीं करे तो ये दरमियान त्यां केटलाक एक्सेप्शन आपणने नड़ता होय छे। ए एक्सेप्शन शू छे, केम आवे छे, ए पॉइंट पण आगळ समजावुं छुं। चलो त्यार पछी नंबर 3, त्रीजो पॉइंट छे आमां के जेम संकीर्णमां चक्रोनी संख्या वधे, जेम संकीर्णमां चक्रोनी संख्या वधे तेम संकीर्णनी स्थिरता वधे, તેમ સ્થિરતા વધે। કેમ? ચક્રોની સંખ્યા વધી મતલબ કિલેટ સંકીર્ણ બનાવે છે, તો જેમ કિલેટ સંકીર્ણ બનતો જાય એમ ધીમે ધીમે એમાં ચક્રોની સંખ્યા વધતી જો હશે તો એની અંદર એ સ્થિરતા એની વધારે દર્શાવી શકે છે। તો આ મેઇન 3 પોઈન્ટ આપણને અહીંયા સમજાવેલા છે। હવે આ સિવાય જે પોઈન્ટ છે એમાં એક પોઈન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એના પહેલાં આનું ઉદાહરણથી સમજીએ। જુઓ, સાદા સંકીર્ણ માટે આપણે વાત કરી હતી, સાદા સંકીર્ણની જો વાત કરીએ તો CrNH3-4Cl2 ક્રોમિયમ +3 આયન તરીકે હોય, NH3-0 આ -2 તરીકે, ટોટલ -2 બરાબર, +3 0 -2 તો વધ્યા કેટલા? +1, તો તમે +1 અહીંયા મૂકી દો। અને આ જ સંકીર્ણની વાત કરીએ છીએ અહીંયા CrEn2Cl2 સાથે ક્રોમિયમ +3, En તટસ એટલે 0, ક્લોરિન -2, તો અહીંયા પણ વીજભાર મૂકશે +1। હવે તમે ધ્યાનથી જુઓ, આમાં એક દંતીય લિગેન્ડ છે, બંને આમાં બહુદંતીય લિગેન્ડ આપે તો આ ચક્રીય બંધારણ બનાવી શકે, ચક્રીય બંધારણ બનાવી શકતો હોવાથી આ સંકીર્ણની સ્થિરતા વધારે છે એવું આપણે કહી શકીએ। તો એક આ પોઈન્ટ છે, પણ જે એક્સેપ્શનની આપણે વાત કરીએ છીએ, એક્સેપ્શનમાં ઇફેક્ટિવ એટોમિક નંબર ત્યાં કામ કરતો હોય છે। ઇફેક્ટિવ એટોમિક નંબરના આધારે તમે સમજાવી શકો કે સંકીર્ણમાં જ્યારે ધાતુ આયનની જ્યારે વાત કરેલી છે, સંકીર્ણ સંયોજનો એક સરખા દેખાય છે, ધાતુ આયનનો વીજભાર અલગ અલગ પ્રકારનો જ્યારે હોય તો ત્યાં ઇફેક્ટિવ એટોમિક નંબર તમને એક્ઝેક્ટલી જવાબ આપતો હોય છે।